नमस्ते विद्यार्थी मित्रों, हूँ श्री ज्ञानजत विद्यालय પાસોદરા શાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 4 વિષય ગણિત ગમ્મત એમાં ચેપ્ટર 2 આ લાંબુ અને ટૂંકું એના વિશે આપણે માહિતી મેળવતા હતા. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તો હવે આપણે અહીંયા આપેલું છે દોડવાની કસરત. હવે છે, ડોક્ટરે દેવી પ્રસાદને સ્વચ્છ રહેવા માટે દરરોજ 2 કિમી દોડવાની સલાહ આપી છે. કે ડોક્ટરે દેવી પ્રસાદને શું કીધું છે કે સ્વચ્છ રહેવા એટલે કે તંદુરસ્ત રહેવા માટે 2 કિમી એટલે કે 2 કિલોમીટર દોડવાની સલાહ આપી છે. તેણે આ મેદાનનો 1 આંટો માર્યો તો તેને કેટલું અંતર કાપ્યું હશે? કે એને આ મેદાન જે આપને આપેલું છે રેડી, એને શું કર્યું છે? તો એને 1 આંટો માર્યો છે તો એને કેટલું અંતર કાપ્યું હશે? હવે આપણે જોઈએ તો 2 મીટર એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? આપણે આગળ જોયું 2 મીટર એટલે કેટલા થશે? આપણે 1 મીટર 1000 મીટર બરાબર 1 કિમી એટલે કે કિલોમીટર. આપણે આગળ જોયું કે 1000 મીટર બરાબર કેટલા થશે? 1 કિમી થશે એટલે કે 1 કિલોમીટર થશે. તો હવે એને 2 કિમી દોડવાનું છે તો એને કેટલા મીટર દોડવું પડશે? તો કે 2000 મીટર બરાબર શું થશે? તો કે 2 કિમી થશે. શું થશે? 2 કિમી થશે. આપણે આગળ જોઈએ તો કે 1000 મીટર બરાબર 1 કિમી થાય તો એને 2000 મીટર બરાબર કેટલા થશે? તો કે 2 કિમી થશે. તો હવે આપણે એને એવું પૂછ્યું છે કે શું કેટલા રાઉન્ડ એને 1 માર્યો તેને કેટલું અંતર દોડ્યું? તો હવે આપણે જોઈએ તો આ ખેતર કેવું આપેલું છે? મેદાન તો કે ચોરસ આપેલું છે. કેવું આપેલું છે? ચોરસ આપેલું છે અને ચોરસની બધી બાજુ સરખી છે. તો આપણે અહીંયા માપ આપેલું છે, આ ખૂણેથી આ ખૂણા વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 500 મીટર. આ ખૂણાથી આનું અંતર તો કે 500 મીટર. અહીંયાથી અહીંયા મીટર એટલે કે આનું અંતર એટલે કે 500 મીટર અને અહીંયાથી અહીંયા એટલે કેટલું થશે? 500 મીટર. તો હવે આપણે શું કરવું પડશે? એને કેટલું અંતર કર્યું છે એનું આપણે સરવાળો કરશું તો શું આવશે? તો કે આપણે 500 મીટર પ્લસ 500 મીટર પ્લસ 500 મીટર પ્લસ 500 મીટર એવી રીતના શું કરવું પડશે? આપણે સરવાળો કરવો પડશે. શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. તો આપણે અહીંયા જોઈએ 500 વત્તા 500 પ્લસ 500 ને પ્લસ 500. તો હવે આપણે આનો સરવાળો કરીએ તો આનો શું આવશે? તો કે 0. અહીંયા કેટલું આવશે? તો કે 0. અને અહીંયા 5માં આપણે 5 ઉમેરી તો કેટલા થશે? તો કે 10. પાછા 10માં આપણે 5 ઉમેરી તો 15. અને 15માં 5 ઉમેરી તો કેટલા થશે? તો કે વિદ્યાર્થી મિત્રો 20 થશે. કેટલા થશે? 20 થશે. તો હવે આપણે એટલે કેટલા થયા? તો આ તો 2000 થયા. કેટલા થયા? 2000. ને અહીંયા આપણે એમ જોયું 2000 મીટર. આ બધું શું હતું? આપણે મીટર હતું. શું હતું? મીટર. તો આપણે શું અહીંયા આવશે? મીટર. તો એનો જવાબ આપણે શું આવશે? એને કેટલું અંતર કાપ્યું? તો કે 2000 મીટર અંતર કાપ્યું. કેટલું? 2000 મીટર. તો હવે આપણે આગળ અહીંયા જોયું કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 2000 મીટર બરાબર કેટલા થશે? 2 કિલોમીટર. કેટલા થશે? 2 કિલોમીટર. તો અહીંયા આપણે જવાબ આવ્યો છે 2000 મીટર. તો એને કેટલું અંતર કાપ્યું? તો કે 2 કિલોમીટર અંતર કાપ્યું. તો આપણો જવાબ શું આવશે? તો કે 2 કિલોમીટર. રેડી, હવે આપણે આગળ જોઈએ તો આનો જવાબ શું આવશે? 2000 મીટર બરાબર 2 કિમી એટલે કે 2 કિલોમીટર. હવે આપણે આગળ જોઈએ તો કે મેદાન તેના ઘરથી ખૂબ દૂર હતું તેથી તેને નજીકના બગીચાની પસંદગી કરી. તે બગીચાની હદ 400 મીટર લાંબી હતી. કે એનું આ મેદાન છે ને એના ઘરથી શું હતું? બહુ દૂર હતું. એટલે શું કર્યું? એને આ બગીચાની પસંદગી કરી. અને એના બગીચાની હદ કેટલી હતી? તો કે 400 મીટર. કેટલી? તો કે 400 મીટર. બગીચો કેવો હતો? ગોળ હતો. અને એની હદ કેટલી હતી? તો કે 400
मीटर। हवे आपने आगळ આપેલું છે 2 કિમી દોડવા માટે દેવી પ્રસાદને બગીચાના કેટલા ચક્કર મારવા પડશે કે એને 2 કિમી એટલે કે 2 કિલોમીટર દોડવા માટે એને કેટલા અંતર કાપવા પડશે બગીચાના તો કે આપણે હવે શું કરવું પડશે એનો ભાગાકાર કરવો પડશે આપણે શું કરવું પડશે ભાગાકાર કરવો પડશે હવે 2 આપણે જોઈએ કે 2 કિમી એટલે કેટલા થશે તો કે 2000 મીટર કેટલા થશે 2000 મીટર અને હવે આપણે અહીંયા છે કેટલા તો કે 400 કેટલા થશે આપણે અહીંયા 400 હવે આપણે અહીંયા ભાગાકાર કરવાનો છે તો ભાગાકાર કરવામાં આપણે શું કરવું પડશે તો આપણે એવું થશે કે આ તો મોટી સંખ્યા છે એનો ભાગાકાર આપણે કેવી રીતના કરી શકે તો આપણે વિદ્યાર્થી મિત્રો આવી રીતના જોઈએ કે 2 4 ના ભાગ્યા 2 કરીએ કેટલા 4 ના ભાગ્યા આપણે 2 કરીએ તો હવે આ 2 સંખ્યાને આપણે લઈએ લે તો 4 પંચા કેટલા થશે તો કે 20 થશે તો એવી જ રીતના આપણે આ પાછળના 2 મીંડા છે તો એની પાછળ એ શું લાગશે 4 ની પાછળ 2 મીંડા છે તો આપણે 20 ની પાછળ એ શું લાગશે તો કે 2 મીંડા થશે તો આપણે શું કરશું તો કે 400 ના ગુણીએ આપણે 5 કરીએ તો આપણો જવાબ કેટલો આવી જશે 2000 રૂપિયા આ 2000 આવી જશે કેટલા આવશે 2000 જો આપણે અહીંયા કરીએ તો 400 ગુણ્યા 5 કરીએ તો કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 આરે કરીએ તો શું રકમ આવશે તો કે 0 પાછો પણ અહીંયા 0 અને 5 ચોક કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 20 થશે તો આપણે અહીંયા આવી ગયા 2000 તો 400 ના ઘડિયામાં 5 વા 400 ના ઘડિયામાં આપણે 5 400 ગુણ્યા 5 કરીએ તો આપણો જવાબ શું આવી જશે 2000 આવી જશે એટલે અહીંયા શું કરવાનું 400 ભાગ્યા આપણે 2000 ભાગ્યા 400 કરીએ તો કેટલો આવશે 5 આવશે તો આપણે શું કરવાનું પછી આને બાદબાકી કરવાનું છે શું કરવાનું બાદબાકી કરવાનું તો આપણે 0 માંથી 0 કાઢીએ તો 0 વધશે અને 2 માંથી 2 કાઢીએ તો શું વધશે તો કે 0 તો કેટલા આપણે જવાબ આવ્યો તો કે 5 કેટલો આવ્યો તો 5 કે 2 કે એને શું કરવું પડશે એને કેટલા અંતર કાપવા પડશે તો કે 5 અંતર કાપવા 5 સોરી કેટલા એને ચક્કર મારવા પડશે તો કે 5 ચક્કર એને મારવા પડશે હવે આપણે આગળ જોઈએ તો એક વખત વાતાવરણ ખૂબ સુંદર હતું અને ઠંડો પવન વાતો હતો એટલે તેનું મન પ્રફુલ્લિત થયું તેથી તે 8 આટા માર્યા પછી થાક્યો તો તે દિવસે ખાલી જગ્યા કિમી અને ખાલી જગ્યા મીટર દોડ્યો કે શું કર્યું એ દિવસ વાતાવરણ ખૂબ સુંદર હતું અને એને છે ને ઠંડો પવન આવતો હતો એટલે શું થઈ ગયું એને વધારે આટા મારવાનું મન થઈ ગયું એટલે એને કેટલા આટા માર્યા તો કે 8 આટા માર્યા તો હવે આપણે એવું કરવાનું છે તે દિવસે એને કેટલા કિમી અને કેટલા મીટર એને દોડ્યા છે રેડી તો આપણે શું કરવાનું છે તો કે આપણે અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે કે 400 છે ને આપણું આ બગીચાની હદ કેટલી છે તો કે 400 છે 400 મીટર છે અને એને કેટલા આટા માર્યા તો કે 8 કેટલા આટા માર્યા તો કે 8 છે હવે આપણે ગુણાકાર કરીએ તો કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 અરે કરીએ તો કેટલું રહેશે તો કે 0 હવે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 અરે કરીએ તો 0 8 ચોક કેટલા થાય તો કે 32 8 ચોક કેટલા થાય તો કે 32 થાય હવે તો આપણે આગળ જોઈએ તો તે દિવસે એને ખાલી જગ્યા મીટર તે દિવસે એને ખાલી જગ્યા કિમી અને ખાલી જગ્યા મીટર દોડ્યા તો શું આવશે તો એને કેટલા મીટર દોડ્યા તો એને કેટલા મીટર દોડ્યા હશે તો કે એને 3 મીટર અને 200 સેમી 3 મીટર અને 200 સેમી એને શું કર્યું હશે દોડ્યું હશે તો અહીંયા શું આવશે 3 મીટર સોરી 3 કિમી અને 200 મીટર શું દોડ્યું હશે એને 3 કિલોમીટર અને 200 સેમી એને દોડ્યું હશે આપણે અહીંયા જોઈએ તો આપણે શું આવશે કે 400 ગુણ્યા 8 કરીએ તો શું આવશે તો કે 3 કિમી અને 200 સેમી મીટર એને દોડ્યા હશે હવે આપણે આગળ જોઈએ તો હવે આપણે આગળ જોઈએ કે કેટલા રૂમ ઊંચા હવે આપણે એવું પૂછ્યું છે કે રૂમ કેટલા ઊંચા છે કે કુતુબ મિનાર 72 મીટર ઊંચો છે શું છે કુતુબ મિનાર કેટલો છે તો 72 મીટર ઊંચો છે તમારા વર્ગખંડની ઊંચાઈ આશરે કેટલા મીટર
છે, આપણે આ વર્ગખંડની ઊંચાઈ છે, આપણે આશરે કેટલા મીટર છે એવું આપણે અંદાજો લગાડવાનો છે. તો આપણે આશરે અંદાજો લગાડીએ કે આપણી વર્ગખંડ ઊંચાઈ કેટલી છે, કે 3 મીટર જેટલી છે. કેટલી? તો કે 3 મીટર છે. એક ઉપર એક કેટલા રૂમ આવે તો કુટુંબ મિનાર જેટલી ઊંચાઈ થાય તેનો અંદાજો લગાડો. હવે આપણે શું કર્યું છે કે એવી આપણે અંદાજો લગાવવાનો કે એક ઉપર એક, એટલે કે એક માળની ઉપર એક માળ, એવી રીતના આપણે શું કેટલા આપણે રૂમ ગોઠવીએ તો આપણે શું થાય કે કુટુંબ મિનાર જેટલી આપણે થાય. તો શું આપણે કરવાનું છે? તો કે આપણે કુટુંબ મિનારની ઊંચાઈ કેટલી હતી? તો કે 72 મીટર. કેટલી હતી? તો કે 72 મીટર. અને આપણે વર્ગખંડની ઊંચાઈ આપણે કેટલી ધારી હતી? તો કે 3 મીટર. કેટલી ધારી હતી? તો કે 3 મીટર. તો આપણે અહીંયા આપણે ભાંગાર કરવાનો છે કે કેટલી રૂમ થાય. તો શું આવશે? 3 ના ઘડિયામાં 7 આવે તો કે ન આવે. તો આપણે શું કરવાનું? 3 એકા 3, 3 2 6. શું કરવાનું? 3 2 6. હવે આપણે શું કરવાનું? તો કે અહીંયા બાદ બાકી કરવાની છે. હવે શું આવશે? 7 માંથી 6 કાઢીએ તો કેટલા વધશે? તો કે 7 માંથી 6 કાઢીએ તો શું આવશે? 1 વધશે. કેટલા વધશે? તો કે 1 વધશે. અને હવે આપણે આ રકમને શું કરવાની? તો કે નીચે ઉતારવાની. શું કરવાની? તો કે નીચે ઉતારવાના. અને શું આવશે? તો કે 2. શું આવશે? 2. પછી શું આવશે? તો કે 3 ના ઘડિયામાં 12 ક્યારે આવશે? તો કે 3 એકા 3, 3 2 6, 3 તેરી 9, 3 4 12. શું આવશે? તો કે 3 ચોક 12. હવે શું કરવાનું? આ બંને નહીં બાદબાકી કરવાની. શું કરવાનું? બાદબાકી કરવાનું. તો 0 માંથી 2 કાઢી તો કેટલા વધશે? તો કે 0. 2 માંથી 2 કાઢીએ એટલે શું વધશે? તો કે 0. અને 1 માંથી 1 કાઢીએ તો કેટલા વધશે? તો કે 0. 1 માંથી 1 કાઢીએ તો કેટલા વધશે? તો કે 0. તો આપણે જવાબ શું આવ્યો? તો કે 24. કેટલા વયવા? તો કે 24. તો એક ઉપર એક કેટલા રૂમ આવે તો કુટુંબ મિનારની ઊંચાઈ જેટલા થાય તેનો અંદાજો લગાડો. તો કેટલા? કે આપણે એક ઉપર એક એવી રીતના 24 રૂમ ગોઠવીએ તો આપણી શું કહેવાય શાળાનું ઊંચાઈ કેટલી થાય? તો કે 72 મીટર, જે શું છે તે કુટુંબ મિનારની ઊંચાઈ જેટલી છે. હવે છે કે તે કઈ રીતે ધારણા કરી તે આપણે સમજાવવાનું છે કે આપણે કઈ રીતના આ 24 મીટરની આપણે શું કર્યું 24 વર્ગખંડો આપણે કઈ રહ્યા એવી આપણે ધારવાના છે. તો આપણે શું કરવાનું? તો લખવાનું કે કુટુંબ મિનારની ઊંચાઈ કેટલી છે? કે 72 મીટર. કુટુંબ મિનારની ઊંચાઈ કેટલી છે? તો કે 72 મીટર. અને વર્ગખંડની ઊંચાઈ આશરે 3 મીટર છે. વર્ગખંડની ઊંચાઈ કેટલી છે? આશરે 3 મીટર છે. માટે આપણે શું કહેવાય કુટુંબ વિનાની જેટલા ઊંચાઈ જેટલા વર્ગખંડો બનાવવા હોય તો શું કરવું પડશે? તો કે અમે 72 ભાગ્યા 3 કર્યા. શું કર્યા? તો કે 72 ભાગ્યા આપણે 3 કર્યા. તો માટે એનો જવાબ શું મળ્યો? આપણે 24 મળ્યો. તો આપણે શું કરી શકીએ કે એવી રીતના અમે ધાર્યા કે આપણે એક વર્ગની અંદર એક ઉપર આપણે એક વર્ગખંડ ગોઠવીએ તો આપણો જવાબ આપણે 72 સેમી જેટલો થાય છે. હવે આપણે આગળ જોઈએ તો કે ગાંધીનગરથી હિંમતનગર શું છે? કે ગાંધીનગરથી હિંમતનગર સુબોધ ગાંધીનગર જાય છે. કોણ જાય છે? તો કે સુબોધ ગાંધીનગર જાય છે, જે 21 કિમી દૂર છે. કેટલું છે? તો કે 21 કિમી, એટલે કે કિલોમીટર દૂર છે. મંજરી હિંમતનગર જાય છે, જે 43 કિમી દૂર તેની વિરુદ્ધ દિશામાં છે. કે સુબોધ ગાંધીનગર જાય છે, જે શું છે 21 મીટર દૂર છે, અને મંજરી હિંમતનગર જાય છે, જે 43 કિમી દૂર છે. અને શું છે? બંને એકબીજાની વિરુદ્ધમાં છે. કે ગાંધીનગર આમ છે તો હિંમતનગર કેમ છે? તો કે એની વિરુદ્ધની દિશામાં છે. ગાંધીનગરથી હિંમતનગર કેટલું અંતર થાય છે? કે ગાંધીનગરથી હિંમતનગર કેટલું અંતર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ગાંધીનગર, અહીંયા બંને સુબોધ અને સુબોધ અને મંજરી શું છે? તો કે ઊભા છે. અને સુબોધ જાય છે આ સાઈડ, ગાંધીનગર અને મંજરી જાય છે આ સાઈડ હિંમતનગર, જે છે કે 43 કિમી. અને આ સ્થળ છે ને ત્યાંથી ગાંધીનગર કેટલું છે? તો કે 21 કિમી છે, અને હિંમતનગર છે તો કે 43 કિમી છે. તો બંને આપણે શું પૂછ્યું છે કે આ ગાંધીનગરથી
આપણે હિંમતનગરનું અંતર કેટલું છે? તો આપણે અહીંયા ગાંધીનગર સમજીએ અને અહીંયા હિંમતનગર સમજીએ, તો આ બંને વચ્ચે કેટલું અંતર થયું? તો શું કરવું પડશે આપણે? તો બંનેનો સરવાળો કરવો પડશે. શું કરવું પડશે? તો કે બંનેનો સરવાળો કરવો પડશે. તો કે આપણે અહીંયા સરવાળો કરીએ તો 21 કિમી એટલે કે કિલોમીટર પ્લસ 43 કિમી એટલે કે કિલોમીટર. તો આપણે અહીંયા સરવાળો કરીએ તો 1 ને 3 કેટલા થશે? તો કે 4 થશે. 2 ને 4 કેટલા થશે? તો કેટલા થશે? તો કે 6 એટલે કેટલું કિમી થશે? તો કે 64 કિમી, 64 કિલોમીટર થશે. કે ગાંધીનગરથી હિંમતનગર કેટલું થશે? તો કે 64 કિલોમીટર થશે. કેટલું કિલોમીટર થશે? તો કે 64 કિલોમીટર.